દૂર પોર ગામ માં આવેલું છે ન્યાય બહુ મોટું મંદિર છે એમ આવે છે આપડે જે ના કે રોગ હોય કોઈ વ્યક્તિ એમ આવે છે એમ ની આસ્થા એમ છે કે માનતા માની પછી મટી જાય છે ચામડીના રોગ કઈ પણ રોગ હોય ને તો અને જે આપડે કઈ ઓલી ગાંઠ થતી હોય શરીર ઉપર એવું કઈ કોઈ છે એ ગાંઠ ની એવી હોપારી ને

મંદિર હોય ને એ પ્રમાણે બળિયા દેવ નું પણ મંદિર હોય છે એ કહેવામાં આવે છે ને ન્યા હું તમને કહું ને મેં તો Google ના ફોટા ઓલા જોયા Google તમે ન્યા હા ન્યા નું તમારે આગળ જોવા હોય ને તો ડિજિટલ દર્શનની રીતે બાર નું તો કમ સે કમ પૂરે તમને દેખાઈ જાય છે Google Maps ઉપર જોવો ને એવી રીતના તો

કોણ તો આપડે ભીમ ના દીકરા ઘટોત્કટ ના દીકરા સાચી વાત છે એમની એવી રીતના વાત હાલે છે બર્બરીક એનું જ આ વસ્તુ છે કે સ્વરૂપ છે

કેવામાં આવે છે મહાપ્રતાપી એવી રીતના એક સંતાન થાય છે બર્બરિક નામનું સાચી વાત ને હવે થાય છે એ કે આના પાછળ એક બેક સ્ટોરી છે પાછ આને લીધે જ મેં હેમાલીન કીધું એમાલી બોલવાની હતી આ વિડીયો પણ મેં કીધું લાઈને એકવાર મને બોલવા દે ને એમ કેમ કે મહાભારતના રિલેટેડ હોય ને બહુ મજા આવે એમ તો મેં એ રીતે કીધું કે હાલો હું બોલું તો એમ તો વાત ઈ છે કે બર્બરીક છે ને એનું એના પૂર્વ જન્મ ની વાત છે કે ઈ પેલા એક એક યક્ષ યક્ષ હતા જેવું તેવું જ વધારે પાવરફુલ એમ તો શક્તિશાળી એ આવે છે કે દાનુબોથી એકદમ કંટાળી ગયા હતા એનાથી ત્રાહિમામ ત્રાહિમામ થઈ ગયા હતા એવી રીતના દેવ બધે બધે આવી ને વિષ્ણુ ભગવાન એવી રીતના કહે છે કે અમને બચાવો તમે એમ આ અમે ત્રાસી ગયા થઈને અમારા પાસે કઈ રસ્તો નથી ને અમે કઈ કરી નથી શકતા ને એવી રીતે ત્યાં તો એ યક્ષ એવી રીતના કહે એમાં વિષ્ણુ ભગવાન ને હું ખોટા ખોટા હેરાન કરવાની જરૂર છે હું તમને કરી દઈ એવી રીતના કરી તો આ જોઈને પછી એને તો બોલવાય ન દીધું તો પછી એવી રીતના એને કહે છે યક્ષ હું તને શ્રાપ આપું છું કે તું આવતા જન્મમાં રાક્ષસ યુનિમાં જન્મ લેજે અને બહુ જ વધારે દુઃખી થાય છે આખા જીવન પણ તું મરીશ ને તો વિષ્ણુ ભગવાન ના જ અવતારના રૂપે મરીશ એમ સાચી એના લીધે મરીશ એમ તો બરબરિક તો એવી રીતના મતલબ એ જે યક્ષ હતો એને કીધું અરે ભગવાન ના હાથે જ મરવાનું છે ને લાવો તો અત્યારે જ આપણે પૂરું કરી નાખીએ એમ ભગવાન ના હાથે મરવું એ તો બરાબર કહેવાય ન્યા ન્યા એવી રીતના પોતાનું ગળું કાપી નાખે છે મોરબી હાથે ને પછી એવી રીતના કેવા માં આવે છે એ આખી સ્ટોરીઝ છે બધી બધી અલગ અલગ અત્યારે આપડે ખાલી બર્બરીક વિશે વાત કરીએ તો બર્બરીક એવી રીતના છે ને એનું જન્મ થાય ને તાજ એકદમ માયાવી રાક્ષસ બહુ વધારે હું

કે બરબડી કેવી રીતના જેમ મોટો થતો હોય ને એમ કૃષ્ણ ભગવાન એની પાસે જઈને પછી એને એમ કહે છે કે દેવી માતાની ઉપાસના કરવા મંડો એમ તો એનાથી આ શું કહેતા હોય બ્રહ્માદેવનો જે શ્રાપ છે ને એમાં એને જે દુઃખ મળવાની વાત છે ને એ થોડુંક ઓછું થાય સાચી વાત ને તો દેવી માતાની ઉપાસના કરે અને બીજા રાક્ષસો જે કંઈ આ કરતા હોય ને અને શું કહેતા હોય બ્રાહ્મણોને આ બધાને એવી રીતના અત્યાચાર બહુ વધારે કરે ને તો એનાથી બચાવે છે તો બચાવે તો કેવી રીતના બચાવે છે કે કોઈ રાક્ષસ આવી પછી એવી રીતના અને બ્રાહ્મણો ને મારવા જાય તો એને યજ્ઞ ને હેરાન કરવા જાય ને તો એક તો વાતી આલે છે ક્યાં કુડ નું કેવાય રાક્ષસ કુળ નું નહી રાક્ષસ કુડ ની તો એની માં

પાંડવ વંશનો કહેવાય ટૂંકમાં એમ જેમ પરીક્ષિત રાજા હતા એમ જ એમ તો ટૂંકમાં વાત એ હાલે છે કે આમાં હવે એ રીતે કરવામાં આવે છે કે ઈ બહુ વધારે એવી રીતના દેવી માતા વારંવાર એવી દેવી માતાના કોઈ ભક્ત હોય કે કોઈ બ્રાહ્મણ હોય એવી રીતે હોય ને તો એની એનું જીવન બચાવી રાખે કે કોઈ એને હેરાન ન કરવા જોઈએ કે એને કોઈ મારવા ન જોઈએ તો બહુ જ વધારે પ્રસન્ન થઈ જાય છે દેવી માતાને પછી એમ કે છે કે બરાબર એક હું બહુ વધારે પ્રસન્ન છું દીકરા તું તારે જે માગવું હોય મારી પાસેથી માગી લે તો એ તો એમ કે મારે તો બસ એટલી જ વસ્તુ કે કે મારે તમારી એક શક્તિ છે જે આગળ જઈને હું મારે વાપરવું હોય ને તો હું વાપરી શકું આજી યજ્ઞ છે સોરી યજ્ઞ નહીં આ ઓલું શું કેવાય યુદ્ધ હાલવાનું છે ને આગળ જઈને બહુ મોટું ધર્મ યુદ્ધ આવવાનું છે ને એમાં કામ વાપરી હું કરી શકું એમ

તો 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 રીતના હું તમને કહું ને ને ભેગા બધું છે છે કે એને એમ લાગે કઈ વાંધો નહીં તો જે સાઈડ હારતી હોય છે ને એ સાઈડ ને હું સપોર્ટ કરીશ ને કરીશી સાઈડ ઉપર વાર કરીશ એમ હવે એની શક્તિ એટલી પાવરફુલ હતી કે ગમે એ જગ્યાએ મારવા જાય ને તો મતલબ શું કેતા હોય નમો નારાયણ કરી નાખે એમ કે હામે હામેની સાઈડ ને આખીન ખાલી કરી નાખે કારણ કે માતાજી ની શક્તિ હતી એટલે ઈ તો કઈ નિસ્ફળ જાય ને કે માતાજી નું જે શક્તિ હોય એક્ઝેક્ટલી હવે થાય છે કેવું હું હાચો કહું ને તો કે આ વસ્તુ ની કનોડાન ખબર પડી ગઈ છે તો હવે થાય છે એવું કે એકવાર એના પહેલા જો હજી એક વસ્તુ થાય છે હું તમને કહું આ વસ્તુ બહુ વધારે ઈમ્પોર્ટન્ટ છે ભીમ એવી રીતના કહેતો હોય કે બર્બરિક છે મારે એની સાથે મલ યુદ્ધ કરવાનો વિચાર છે કે હાલો હું પ્રેક્ટિસ કરું એમ યુદ્ધ શરૂ થવાના પહેલાની વાત હાલે છે આ સાચી વાત અમુકમાં અલગ અલગ રીતે બતાવે છે પણ હું આ મહાભારત અને તમને કહું ને તો એની પહેલાના જન્મની જે કથા હતી ને એ તમને અલગ અલગ પુરાણોમાં એવી રીતના મળી જાય એમ તો વાત એ હાલે છે કે એ રીતના તમે જુઓ ને તો અહીંયા બે કે બે ભેગા મલ યુદ્ધ કરતા હોય એટલે અચાનક એવું થાય ને કે ભીમ ઉપર એવો પ્રહાર કરી દે છે ને બર્બરિક. એ તો એવી રીતના જેમ મજાક મજાકમાં જ એવી રીત મજાક નહીં મતલબ એમ શું કહેવાય એને એટલે મારી નાખવા માટે નહીં પણ એવી રીતના કે એકાબીજાને પાડવા માટે એમ એવી રીતના યુદ્ધ કરતા હોય પણ બર્બરિક ની તાકાત એટલી હોય ને ઓહો કે ભીમ મરતા મરતા પાછો આવી જાય એવી રીતે ઓહો સાચી વાત છે

બરોબર એક અલગ અલગ યજ્ઞ અને એ બધું કરવા માટે ક્યાંય આવતો હોય છે કાનડું જ તો ટૂંકમાં વાત એ છે કે બ્રાહ્મણ મળે છે ને પછી એને એમ કહે છે કે તમે શું કરવા જાવ છો કે હું યુદ્ધ કરવા જાઉં છું ક્યાં યુદ્ધ કરવા જાવ છું કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા જાઉં છું એમ એકે કુરુક્ષેત્રમાં કોને હાથે યુદ્ધ કરવાનો છો તો એ કહે કે મારે કૌરવો અને પાંડવો બેની વચ્ચે રહેવાનું છે અને જે પક્ષ હારતો હોય જે પક્ષ હારતો હોય છે ને એ પક્ષ બાજુથી હું યુદ્ધ કરીશ એમ તો એ પક્ષ જીતવા મંડે પછી તો હું હવેના પક્ષમાં વિયો દેશ યુદ્ધ કરવા માંડે કાનો તો કે આ તો યુદ્ધ પૂરો થવા દેવાનો નથી એકલો ને એકલો વધશે પછી છેલ્લે છેલ્લે એમનમ તલવારથી દાંડિયા રમે થાય હવે તો કાનુડો એમ કે એની જરૂર છે ખરી

મને તમારી ચકાસણી કરવી છે ચકાસણી એવી રીતના કરે ને તો પછી એમ કહે છે કે આ જે ઝાડના જેટલા છે ને બધા તોડી નાખવાના છે વિંધી નાખવાના છે અગર તમારી શક્તિમાં એવી તાકાત હોય ને તો હા એક એક પાન વિંધી નાખો એક ઘાય જ એમ તો પછી મતલબ એક જીર્થ પછી એ બરાબરી એવી રીતના એમ કે છે હા કઈ વાંધો નહીં તો આ તો એક જ તીર ચલાવે છે આકાશ માર્ગે જઈને પાછું આવે છે રેક અને વિંધી નાખે ને કાનુડા ને પગમાં જ એવી રીતના આમ ખૂંચી જાય કે કાનુડા એવી રીતના હે ને એક આમ કરીને હાથવીને રાખ્યું હોય કે દેખાય નઈ ને એવી રીતના પાંદડું હાથવી રાખ્યું હોય પગ નીચે તો પગ વિંધી નાખે છે ને પછી ખબર પડી જાય કે નઈ આ હૈસે ને તો સુધી એકલો ને એકલો રહી જવાનો છે ને બાકી બધાને મારી નાખશે આ તો પછી કાનડો એમ કહે છે છે જ વાત પરમ એકદમ કે દાન આપો તો આ કીએ દાન આપી હાલો બોલો ના એ તમે સંકલ્પ કરો હાલો સંકલ્પ કરે છે એના પછી એમ કહે છે કે બોલો શું કરવું તો પછી એમ કેવામાં આવે છે કે એમ કહે છે કે મને તમારું માથું જોઈ છે તો પછી તો કે માથું વાળો બરોબર એક તો કહે માથુંગવાય તો એવી રીતના એમ કહે છે કે તમે કોણ છો તમે તમારી ઓળખ મને આપો પેલા બ્રાહ્મણ સાધારણ બ્રાહ્મણ કોઈ હોય ને એ આવી રીતના માથું વાળો રીતે હા તમારું વાસ્તવ રૂપ બતાવો જી તો પછી એમ કહે છે કે હા આ મારું રૂપ હું કૃષ્ણ વાસુદેવ એમ કે વાસુદેવ કૃષ્ણ એમ એટલે કાળા વાસુદેવ ઓલા ધોરા વાસુદેવ બલરામ નહીં એમ તો એવી રીતે આવીને પછી એમ મોઢો પોતાનું બતાવી દે છે તો પછી એમ છે તમે આ કેમ માંગ્યું કે મારી ઈચ્છા છે કે આ ધર્મ યુદ્ધ છે ને રસ્તે આપણને લઈ જાય આમ સતત રાખશે તો પછી તમે એક ખાલી દાનવરાજ એમ તો એ રીતે વાત કરીને પછી એમ રાક્ષસરાજ એમ તો પછી એમ કહે છે કે ઈ હું ના થવા દઈ શકું એ કારણસર મેં તમારું માથું માગ્યું તો આ કહે છે મને તમને માથું આપવામાં કોઈ વાંધો નથી

કે એ રીતે રાખી દે ને તે રીતના જોઈ શકે બધા એટલે મહાભારત પૂરું થયું ને ત્યાં પાંડવો માં વાતચીત ચાલતી હતી ને કે કોને હું કર્યું ને કેટલું કર્યું બધું બધું તો એ રીતે પછી કાનડો એમ કહી દે છે બધા એમ કેતા હોય ને કે નહીં મેં આટલા મેં ને માર્યા બધા અંદરો અંદર પાછા એમ વાતું કરે છે કે નહીં મેં વધારે માર્યા મેં વધારે જણાવ ને માર્યા તો પછી એવી રીતના કહેવામાં આવે ને ત્યાં આપણે આખું યુદ્ધ જેને કોઈએ જોયું હોય ને કે એનું માથું છે છે આખું યુદ્ધ જોઈ લીધું છે ને હા તો પછી જઈ એને પૂછવામાં આવે ને હમ તો એવી રીતના જવાબ આપે છે કે મેં તો ખાલી આ કૃષ્ણ ભગવાનનું મેં તો ખાલી એક સુદર્શન ચક્ર હાલતું જોયું આખી સેના ઉપર

એટલે આ સ્ટોરી કદાચ એમ લાગે કે બર્બરિક ની સ્ટોરી છે પણ એસેન્શિયલી બડિયા દેવે ઈ ધ્યાન એ એના એનું સ્વરૂપ છે તો એના ઈ સ્વરૂપ ની પૂજા ન્યા થાય છે એટલે બહુ સરસ મંદિર છે પહેલા તો જૂનું મંદિર હતું હવે તો બાંધકામ ને બધું બહુ સરસ થઈ ગયું ને રહેવાનું ને બધું

તો આ હતો કે કેવી રીતના ભરભરીક જે છે એની જન્મ ના વસ્તુ ને લીધે એને પાછું આવવું પડ્યું હતું

એટલે એ તમે એવી રીતના તમે નોટિફિકેશન ઉપર તમારા ટાઈમે ક્લિક કરીને પછી સાંભળી શકો અમારા વિડીયો આરામથી ઓકે મતલબ જોઈ શકો હું ઘણી વાર અમારા અમારા વિડીયો કંઈક કંઈક સાંભળતું હોય એટલે તો એવું લાગે તો એવી રીતના તમે ટાઈમ લઈને ક્લિક કરજો ઓકે એવું લાગે છે કે તમને જેમ ગમતા હોય અમારા વિડીયો એવી રીતના કોઈ બીજા વ્યક્તિ નહીં ગમશે તો એને શેર કરી દેજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ઓમ નમો નારાયણ